નમસ્કાર મિત્રો, હું સંજય દવે ગુજરાત સંજયમાં આપ સર્વનો ફરીથી એકવાર સ્વાગત કરું છું. આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ કે આજના સમયમાં નાનેથી લઈને મોટા તમામ માણસો પાસે આજે એન્ડ્રોઇડ ફોન જોવા મળે છે, પરંતુ આ એન્ડ્રોઇડ ફોન જો વ્યવસ્થિત રીતે કામ ન કરે, સારી રીતે બેટરી બેકઅપ ન આપે, તેની સ્પીડ ધીમી થઈ જાય, અથવા તો આ ફોન લેગ કરે, તો તેની માટે હું તમને આજના વિડીયોમાં અમુક ટીપ્સ બતાવવાનો છું, જેની મદદથી તમે તમારી બેટરી બેકઅપને વધારી શકો છો અને તેની સાથે સાથે તમારી જે ફોન છે તેની સ્પીડને પણ અપગ્રેડ કરી શકો છો. તો આ તમામ ટીપ્સને જાણવા માટે અમારી સાથે આ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહો. તો ગુંજુ સંજય ઇઝ ઓન. તમારી પાસે કોઈ પણ કંપનીનો ફોન હોય તો આ તમામ ફોનની અંદર કંપની દ્વારા તેની માર્કેટિંગ માટે અથવા તો તેની બિઝનેસ પોલિસી માટે કોઈ ને કોઈ એપ્લિકેશન અંદર પ્રી ઇન્સ્ટોલ કરી આપવામાં આવે છે. તો આ પ્રી એપ્લિકેશનના લીધે પણ તમારી ફોનની જે સ્પીડ છે તે ખૂબ જ ધીમી થઈ શકે છે. તો જો આ સ્પીડને તમે અપગ્રેડ કરવા માંગો છો તો તમારે ફોનના સેટિંગમાં એપ્લિકેશનમાં જાઓ અને એપ્લિકેશનની અંદર પ્રાઇમરી ઇન્સ્ટોલ એપ્સ અથવા તો એપ્લિકેશન મેનેજરમાં જ્યાં પણ તમને કોઈ પણ એપ્લિકેશન તમને બિન જરૂરી લાગે છે તો તેને તમે ફટાફટથી કરો અનઇન્સ્ટોલ, અથવા તો જો પ્રી ઇન્સ્ટોલેડ એપ છે અને તેને તમે અનઇન્સ્ટોલ કરી શકતા નથી તો ડિસેબલ કરો, અથવા તો તેના જે કેશ ડેટા છે તેને ક્લિયર કરો, જેથી તમારી ફોનની જે સ્પીડ છે તે ખૂબ જ અપગ્રેડ થશે અને તેની સાથે સાથે બેટરી પણ ખૂબ જ અપગ્રેડ થઈ જશે. ત્યાર પછીનું રીઝન છે, તમારા ફોનમાં જો લાઇવ વોલપેપર ઇન્સ્ટોલેડ હશે તો લાઇવ વોલપેપર પણ તમારી જે ફોનની બેટરી બેકઅપ અથવા તો તેની સ્પીડ છે તેને ખૂબ જ ડાઉન કરે છે. જો તમે બેટરી બેકઅપ અને સ્પીડને અપગ્રેડ કરવા માંગો છો તો ડેવલપર મેનુમાં જઈને એનિમેશનના ઓપ્શનને અથવા તો લાઇવ વોલપેપરને ફટાફટ ડિસેબલ કરો અથવા તો અનઇન્સ્ટોલ કરો, જો તમે તમારા ફોનની સ્પીડને અપગ્રેડ કરવા ચાહો છો અથવા તો બેટરી બેકઅપને વધારવા માંગો છો. તેની સાથે સાથે આગળનું ખૂબ જ મહત્વનું એક હું તમને ટિપ્સ દેવા માંગીશ કે જો તેને તમે વધારે સારી રીતે ફોલો કરશો તો સારી રીતે તમારી બેટરી બેકઅપ તેની સાથે સાથે ફોનની સ્પીડને પણ તમે અપગ્રેડ કરી શકશો. તે ટિપ્સ તે છે મિત્રો, તમારી પાસે કોઈ પણ કંપનીનો ફોન હોય, કંપની દ્વારા સમયાંતરે ઘણા જેવા મહત્વના અપડેટ ફોનને પ્રોવાઇડ કરવામાં આવે છે. જો તે અપડેટને તમે સમયસર અપડેટ કરતા રહો તો તમારે ફોનની બેટરી તેમજ સ્પીડને ઘણા અંશે અપગ્રેડ કરી શકાય છે. ઘણી વખત તમારે ફોનમાં અમુક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હોય તે જૂના વર્ઝનને સપોર્ટ કરતી નથી, તમે નવી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી હોય તેના કારણે પણ તમારી જે ફોનની સિસ્ટમ છે તે ખૂબ જ લેગ થતી હોય છે અને જેના કારણે તે ખૂબ જ ધીમી ચાલતી હોય છે. જો તમે કોઈ પણ ફોન વાપરતા હો તો તેની એપ્લિકેશન અથવા તો તેમાં રહેલી સોફ્ટવેર અથવા ઓપરેટિંગ સિસ્ટમને સમયાંતરે જો કંપની દ્વારા અપડેટ આપવામાં આવે છે તો જલ્દીથી જલ્દી તેને અપગ્રેડ કરી લો. તેની સાથે સાથે બેટરી અપગ્રેડ માટે પણ, બેટરી બેકઅપ માટે પણ બીજું એવું તમને સારું એવું એક ટિપ્સ આપીશ કે જો તમે વધારે જરૂરી ન હોય તો તમારી જે ફોનની બ્રાઇટનેસ છે તેને બહુ મીડિયમ અથવા તો ઓછી રાખીને પણ યુઝ કરી શકો છો. તેની સાથે સાથે તમારા ફોનનું હોટસ્પોટ અને વાઇફાઈ પણ બંધ હોય તે પણ ખૂબ જ મહત્વનું હોવું જોઈએ. મતલબ કે તમારા ફોનનું વાઇફાઈ અને તેને જે હોટસ્પોટ છે તે બંધ રાખવું, જેથી કરીને તમારી ફોનની જે બેટરી બેકઅપ છે તે ખૂબ જ વ્યવસ્થિત રીતે બેકઅપ આપી શકે. તેની સાથે સાથે વાત કરીએ મિત્રો, ઘણી વખત તમારા ફોનની ઇન્ટરનલ સ્ટોરેજ ખૂબ જ ઓછી હોય છે. જો તમારા ફોનની ઇન્ટરનલ સ્ટોરેજ ખૂબ ઓછી હોય અને તમે જરૂરિયાત કરતા વધારે એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરી લેશે તો પણ તમારો ફોન લેગ થવાની અથવા તો તેની સ્પીડ ધીમી થવાની અથવા તો તેની બેટરી જે છે તે વધારે ખપત કરવાનો પ્રશ્ન તમને આવી શકે છે. આવા કિસ્સામાં તમે કોઈ પણ નાનું મોટું મેમરી કાર્ડનો ઉપયોગ કરી શકો છો, તો તમારી જે ઇન્ટરનલ સ્ટોરેજ છે તેમાં મહત્વની એપ્લિકેશનનો ડેટા રાખો અને તેની સાથે સાથે જે બીજો તમારો ફોટોગ્રાફ્સ કે જે કંઈ ઓડિયો વિડીયો રાખો છો તેને તમે તમારા મેમરી કાર્ડમાં શિફ્ટ કરો, જેથી કરીને તમારે ફોનની જે સ્પીડ અને બેટરી છે તે સારી રીતે તમને કામ આપે. આ સિવાય તમે ક્લાઉડ સ્ટોરેજનો પણ ઉપયોગ કરી શકો છો, ગૂગલ ફોટો અથવા ગૂગલ ડ્રાઈવમાં પણ તમારા ડેટાને ટ્રાન્સફર કરી શકો છો. જેમ કે તમારા ફોનની ઇન્ટરનલ સ્ટોરેજમાં મહત્વની એપ્લિકેશન જ રાખો, બાકીના ડેટા વિડીયો ઓડિયોને તમારી ગૂગલ ડ્રાઈવ અથવા તો ગૂગલ ફોટોની અંદર અપલોડ કરો, જેથી કરીને તમારી ફોનની મેમરી ઉપર વધારાનું લોડ ના પડે, જેથી તમારો ફોન સારો એવો પરફોર્મન્સ આપે. આ સિવાય જો તમારા ફોનને તમે કેશ મેમરી સમયાંતરે અનઇન્સ્ટોલ મતલબ કે ડિલીટ નથી કરતા તો કેશ મેમરીને પણ ફટાફટ ડિલીટ કરો તમામ એપ્લિકેશનમાં અથવા તો તમારા ઓપરેટિંગ સિસ્ટમમાં જ્યાં પણ. ઘણા ફોનમાં અત્યારે નવા ફોન જે આવે છે તેમાં ડેટા ક્લિનિંગ મતલબ કે કેશ ક્લિનિંગના ઘણા જેવા સ્પીડ અપ માટેના સોફ્ટવેર અથવા એપ્લિકેશન આવી ચૂકી છે, પરંતુ જો આ ન આવ્યું હોય તો એપ્લિકેશન મેનેજરમાં જઈને તમે કેશ ડેટાને ડિલીટ મારી શકો છો, જેનાથી પણ તમારા ફોનની જે સ્પીડ છે અને બેટરી બેકઅપ પણ ખૂબ જ સુધરી જશે.
તો આ હતી મિત્રો મારા દ્વારા થોડી નાની એવી ટીપ્સ. જો તમે આ ટીપ્સ ને ફોલો કરશો તો ઘણા એવાન છે તમે તમારા ફોન ને બેટરી બેકઅપ તેમજ સ્પીડ ને અપગ્રેડ કરી શકશો. આ સાથે હજી સુધી તમે મને સોશિયલ મીડિયા પર ફોલો નથી કરતા તો તેની લિંક મળી જશે તમને ડિસ્ક્રિપ્શનમાં. તે લિંક ને તમે જલ્દીથી ક્લિક કરો અને મને ફોલો કરી શકો છો ઇન્સ્ટાગ્રામ ઉપર તેમજ ફેસબુક ઉપર. તો આજના વિડીયોમાં બસ એટલું જ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું, શેર કરવાનું અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તેમજ આ વિડીયો વિશે જો તમારા કોઈ પણ સવાલ અથવા સુઝાવ હોય તો વિડીયોની નીચે કોમેન્ટ કરીને મને પૂછી શકો છો, કારણ કે તમામ મિત્રોની કોમેન્ટની રિપ્લાય હું હર વખતે કરું છું. તો આજના વિડીયોમાં બસ એટલું જ. ફરી જ મળશું આવા નવા ઇન્ટરેસ્ટિંગ ટેકનોલોજી જોડાયેલા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જય ગરવી ગુજરાત.